સુરેન્દ્રનગર વઢવાણ અમેરિકન એસએસવાય કંપની દ્વારા આજે જિલ્લામાં ટીબીના દર્દીઓને ન્યુટ્રીશિયન સહાય તેમજ ટીબી રોગોના આરોગ્ય માટે પોષક કીટ જાહેરમાં એક કિલો ગોળ એક કિલો મગ એક કિલો ચણા અને પાંચસો ગ્રામ ખજૂર અને પાંચસો ગ્રામ ડાળિયા સહિત પોષક કીટ બનાવી જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણી સાહેબ ડોક્ટર ગોહિલ સાહેબ અને જિલ્લા ક્ષય કેન્દ્રના અધિકારી ડોક્ટર ચેતન પટેલ સહિત એસએસ વ્હાઇટના અહેમદ પઠાણ અને કંપનીના આગેવાનો તેમજ ડોક્ટર સ્ટાફ મિત્રોની ઉપસ્થિતિમાં ટીબી રોગના સિત્તેર દર્દીઓને પોષક કીટ વિતરણ કરવામાં આવી હતી જ્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ બે હજાર પચીસ સુધીમાં ભારત દેશમાંથી ટીબી રોગને સંપૂર્ણ નાથવા આહવાન કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષે અંદાજી ત્રણ જેટલા સામાન્ય ટીબીના દર્દીઓ મળી આવે છે અને તેમાંથી લગભગ પંચાવન જેટલા દર્દીઓ ટીબીના ટીબીના રોગથી પીડિત હોય છે આવા દર્દીઓને દવા અને ન્યુટ્રિશિયન પાંચસો જેટલો ખર્ચ આવે છે અને આ ખર્ચ ઓછામાં ઓછા છ માસ અને વધુમાં વધુ નવ માસ સુધી કરવાનો હોય છે જે ખર્ચ સામાન્ય અને ગરીબ દર્દી માટે મુશ્કેલ હોય છે તેથી આ રોગને જડમૂળથી જળમૂળથી નાબૂદ કરવું મુશ્કેલ બન્યું છે પણ હવે આવા ટીબી ના ગરીબ દર્દીઓને દવા અને ન્યુટ્રિશન વિના મૂલ્ય મળી રહે તે માટે વઢવાણ ખાતે આવેલ અમેરિકન કંપનીના માલિક શ્રી રાહુલ ભનોભાઈ શુક્લેએ જિલ્લા ટીબી સેન્ટરને રૂપિયા બે લાખ 2,25,000 ની સહાય કરીને જિલ્લામાંથી ટીબી ના રોગને સંપૂર્ણ નાથવા એક ઉમદા ઉદાહરણ પૂરું પાડવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જે સંકલ્પ છે બે હજાર માં ટીબી ભારત એ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કામગીરી થઈ રહી છે જેમાં દરેક દર્દીઓ નિદાન થયેલા હોય અને સરકાર દ્વારા મફત નિદાન તેમજ પૌષ્ટિક આહાર માટે પણ એની સહાય નિશ્ચય પોષણ યોજના હેઠળ આપવામાં આવી રહી છે સાથે સાથે આ કાર્યમાં સહભાગી સ્વૈચ્છિક સંસ્થા આજે સુરેન્દ્રનગર જિલ્લામાં એસએસવાય દ્વારા બે લાખ પચીસ હજારનું માતબર દાન જે ટીબીના દર્દીઓને પોષણ માટે કીટ આપવા માટે આપેલું છે આ કાર્યક્રમમાં આજરોજ જિલ્લાશય કેન્દ્ર સુરેન્દ્રનગર ખાતે સિત્તેર દર્દીઓને પૌષ્ટિક આહાર માટેની કીટ આપવામાં આવેલી છે જે તબક્કાવાજ આગળ પણ આપવામાં આવશે આ તબક્કે અન્ય સંસ્થાઓ પણ આ પૌષ્ટિક જરૂરિયાત લામંદ લોકોને કીટ આપવા માટે આગળ આવે એવી જાહેર જનતાને અપીલ કરું છું સાથે સાથે આ કાર્યક્રમમાં ટીબી માટે લોકો નિદાન થાય સારવાર કરાવે અને જલ્દી ટીબી મુક્ત ભારત થાય એ સંકલ્પ સાથે લોકો સહભાગી બને એ જાહેર જનતાની વિનંતી છે વર્ષ બે હજાર પચીસમાં સમગ્ર ભારતમાંથી ટીબી નાબૂદ થાય એના માટે સરકારે જે જાહેરાત કરી છે જે ઝુંબેશ ઉપાડી છે એના ભાગરૂપે તે લોકો એવા દર્દીઓ કે જે લોકોને હઠીલા ટીબી છે એમને ન્યુટ્રિશન મળી રહે તે માટે એસએસવાઈડ ટોક ટેકનોલોજીસ વઢવાણ જે અમેરિકન કંપની છે તેને એક ઝુંબેશ ઉપાડી છે કે આવા લોકોને ન્યુટ્રિશન મળી રહે તે માટે આ ન્યુટ્રીશન ઓછામાં ઓછા છ મહિનાને વધુમાં વધુ નવ મહિના સુધી લોકોને મળે ત્યારે ટીબી નાબૂદ થઈ શકે છે તો આવા લોકોને ન્યુટ્રિશન મળી રહે આવા દર્દીઓને પૂરું પોષણ મળી રહે દવા સાથે એ હેતુને લઈને એસએસ ટેકનોલોજી છે સરકારશ્રી લાખ પચીસ હજારનું દાન આપેલ છે હું મોરબી કામ કરતો તો કારખાનામાં ત્યાં મેં રિપોર્ટ કરાયા બધી સારવાર મળી તોય પણ સત્તાય હું સુરેન્દ્રનગર આવ્યો છું અહીંયા એમ બે ટીવી હતો મારે પણ સુરેન્દ્રનગર મને સારવાર હારી મળી છે આજે અમને અહીં મીટિંગ હતી કિટ આપવા મળી છે